गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आदर्श प्राइमरी स्कूल तरफ थी जो ऑनलाइन शिक्षण આપવામાં આવે છે એમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 7 માં સામાજિક વિજ્ઞાનના પાઠ 7 પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર એમાં આપણે ઓફલાઈન દરમિયાન જે ભણ્યા હતા ત્યાંથી અહીંયા ઓનલાઈન શિક્ષણમાં આગળ એની શરૂઆત કરીશું. આપણે ભારતના ઉત્સવ વિશે જોતા હતા એમાં આપણે માતાજીનું અનુષ્ઠાન કરીએ
તાજિયા કહેવામાં આવે છે એટલે આ દિવસે અહીંયા મહોરમના દિવસે એ લોકો તાજિયા કાઢે છે અને બધા મુસલમાન એ દિવસે કાળા કપડાં પહેરે છે અને શોક દિવસ તરીકે આ મહોરમનો તહેવાર ઉજવવામાં આવે છે ત્યાર પછી છે ઈદ એ લોકોમાં બે ઈદ આવે છે એક છે ઈદ ઉલ ફિત્ર અને બીજું છે ઈદ ઉલ અઝહા પહેલી છે જે ઈદ ઉલ ફિત્ર એ રમઝાન ઈદ તરીકે ઓળખાય છે આ અહીંયા રમઝાન માસ આવે છે કે રમઝાન મહિનો આવે છે એ લોકો આ રમઝાન માસના એક પવિત્ર મહિનો કહેવામાં આવે છે રમઝાન માસ દરમિયાન એ લોકો રોઝા એટલે કે ઉપવાસ રાખે છે અને એ રોઝા રાખ્યા પછી છેલ્લા દિવસે જ્યારે ઈદ હોય ત્યારે એ ઈદના દિવસે એ લોકો પોતાની મસ્જિદમાં જાય અને નમાઝ પઢે છે અને નમાઝ પઢ્યા પછી એ લોકો એકબીજાના ગળે ભેટી અને બધાને ઈદની મુબારક આપે છે તો આ રીતે ઈદનો તહેવાર પણ એ ધામધૂમથી ઉજવવામાં આવે છે ત્યાર પછી છે ઈદ ઉલ અઝા નવરાત્રી એ માટે
આપણે લોકો ધામધૂમથી ઉજવીએ છીએ. ત્યાર પછી છે ઉત્તરાયણ. ઉત્તરાયણ એ 14મી જાન્યુઆરીના દિવસે ઉજવાતો એક તહેવાર છે. તારીખ પ્રમાણે ઉજવાય છે, તિથિ પ્રમાણે ઉજવાતો નથી. 14મી જાન્યુઆરી જાન્યુઆરી મહિનાની 14મી તારીખ હોય ત્યારે આપણે ઉજવીએ છીએ. આ ઉત્તરાયણના દિવસે જે સૂર્ય છે એ સૂર્યનું ધન રાશિમાંથી મકર રાશિમાં એનું મકર રાશિમાં એ જાય છે, એટલા માટે ઉત્તરાયણને મકર સંક્રાંતિ તરીકે પણ એ બીજા નામે એને ઓળખવામાં આવે છે. આ દિવસે આપણે પ્રથમ પતંગ ચગાવીએ છીએ, વાસી ઉત્તરાયણ અને ઉત્તરાયણ બે દિવસ આપણે ઉજવીએ છીએ. આપણે પતંગ પણ ચગાવીએ છીએ એ વખતે જે કલ્પ આપણે છે કે સિંહ કે બોર એ બધું ખાવાની પણ એક મજા અલગ જ હોય છે. તો આ ઉત્તરાયણનો તહેવાર પણ એ ધામધૂમથી આપણે બધા ઉજવીએ છીએ. ત્યાર પછી છે રથયાત્રા. આગળ મિત્રો આપણે બધા જે તહેવારો જોયા એમાં આપણે ઓરિસ્સામાં જગન્નાથપુરીની જે પુરી જે સ્થળ છે પુરીમાં જગન્નાથનું એક મોટું મંદિર આવેલું છે અને ત્યાં પણ રથયાત્રા નીકળે છે. એવી જ રથયાત્રા બીજી આપણા અમદાવાદ અષાઢી બીજનો જે પવિત્ર દિવસ કહેવાય એ પવિત્ર દિવસે જગન્નાથ એટલે કે ભગવાન કૃષ્ણનું જે બીજું નામ છે એ જગન્નાથની અહીંયા વિશાળ રથયાત્રા કાઢવામાં આવે છે. આની શરૂઆત ઈસવીસન 1878માં જે સંત મુર્શીદાસજી થઈ ગયા એમને ફાળે જાય છે. અહીંયા ભગવાન જગન્નાથ, એમના મોટા ભાઈ બલરામ અને એમની બેન સુભદ્રા આ ત્રણેયને અલગ અલગ રથમાં બેસાડી આખા અમદાવાદ શહેરમાં એમની શોભાયાત્રા કાઢવામાં આવે છે. આ શોભાયાત્રા આ રથયાત્રામાં હાથી ઘોડા છે, વિવિધ જે કર્તવ્યો અંગ કર્તવ્યો કરતા કસરતો કરતા લોકો છે, અખાડા ઘણા બધા સાધુ સંતો બધા લોકો ધામધૂમથી એ આ રથયાત્રામાં એ ભાગ ભજવે છે. જ્યારે પણ રથયાત્રાની શરૂઆત થાય એ શરૂઆત પહેલા અહીંયા પહિંદ વિધિ કરવામાં આવે છે. પહિંદ વિધિ એટલે જ્યારે પણ રથયાત્રા નીકળે છે એ રથયાત્રાની પહેલા જે સોનાની સાવરણી કહેવાય એ સોનાની સાવરણીથી પહેલા રસ્તો સાફ કરવામાં આવે છે અને રસ્તો સોનાની સાવરણીથી સાફ કર્યા પછી જ એ રથને આગળ વધારવામાં આવે છે. તો આ રીતે રથની શરૂઆત જ્યારે રથયાત્રાની જ્યારે શરૂઆત થાય છે તો એ પહેલાં પહિંદ વિધિનો કાર્યક્રમ કરવામાં આવે છે. હજારોની સંખ્યામાં લોકો આ રથયાત્રામાં જોડાય છે અને વિશિષ્ટ એક આપણા ગુજરાતની એક આગવી વિશિષ્ટ ઓળખ આ રથયાત્રા છે જે અષાઢી બીજના દિવસે નીકળે છે. ત્યાર પછી છે મેળાઓ. મેળામાં આપણે બધા જઈએ છીએ તો આપણા ગુજરાતમાં અલગ અલગ દિવસે ઘણા બધા મેળાઓનું આયોજન થાય છે. તો તમારા જોડકામાં પૂછાયું છે એટલે મેં આ રીતે લખેલું છે. તો આ મેળામાં કયા કયા મેળાઓ? તો સુરેન્દ્રનગરમાં તરણેતર મેળો ગુજરાતનો સૌથી મોટો મેળો છે. જોડકામાં પૂછાયું છે આ બધું જે પણ મેં નોંધ અહીંયા કરેલી છે બોર્ડમાં તો બધું તમે